તો સુરતમાં તાપી નદીમાં લીલ દૂર કરવા માટે પાણી છોડાયું છે. લીલ દૂર કરવા ઉકાઈમાંથી 800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પાણી દુર્ગંધ મારતું હોવાથી 29 માર્ચથી ઉકાઈ ડેમમાંથી 17 ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. પાણીની નવી આવક થતાં કોઝવેનું લેવલ 5 મીટરથી 5.40 મીટર થયું છે. ઉનાળામાં પાણીની માંગ 1500 MLDથી વધીને 1520 MLD થઈ છે. કોઝવેનું જળસ્તર ઘટી જતા પાણીની ગુણવત્તા પણ બગડી રહી છે. આગામી દિવસોમાં પાણીની ગુણવત્તા મહદઅંશે સુધરી જશે. સીધા જોઈશું, ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ચેતન, તાપી નદીમાં જે લીલની પરિસ્થિતિ છે તેને દૂર કરવા માટે હવે પાણી છોડવામાં આવી રહ્યું છે, શું વિગતો હાલ? જી બિલકુલ જી, સમગ્ર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે સુરત પણ તેમાંથી બાકાત નથી. સુરતની જો વાત કરીએ તો ગરમીનો જે પારો છે તે 38 ડિગ્રીએ પહોંચી ગયો છે, જેને કારણે સુરતવાસીઓમાં જે પાણીનો જે વપરાશ છે તે સતત વધી રહ્યો છે. મહત્ત્વની વાત છે કે જે રીતે પાણીનો વપરાશ વધી ગયો છે, જેને કારણે કોઝવેની જે સપાટી છે તે 5 મીટર પર પહોંચી ગઈ હતી, જેને કારણે જે પીવાનું જે પાણી છે તે લીલયુક્ત અને દુર્ગંધયુક્ત આવતું હોવાની જે ફરિયાદ છે તે સુરત મહાનગર પાલિકાને વારંવાર મળી રહી હતી, જેને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા સિંચાઈ વિભાગને એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં કોઝવેમાં ખાસ કરીને પાણી છોડવા માટે વિનંતી કરવામાં આવી હતી. જે વિનંતી ગ્રાહ્ય રાખીને સિંચાઈ વિભાગ દ્વારા હાલ 800 ક્યુસેક જે પાણી છે દૈનિક જે કોઝવેમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં જો વાત કરીએ તો ઉનાળાની સિઝનમાં જે પાણીની જે માંગ છે તે 1500 MLDથી પહોંચીને સીધું 1520 MLD સુધી પહોંચી ગયું છે, જેને કારણે હાલ જે કોઝવેની સપાટી 5 મીટર પર હતી તે સીધી 5.40 મીટરે પહોંચી ગઈ છે. હાલમાં જો વાત કરીએ તો પાણીની આવકમાં જે રીતે વધારો જોવા મળી રહ્યો છે, જેને કારણે હાલમાં પાણીની જે ગુણવત્તા છે તે સુધરી હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. બીજી તરફ જો વાત કરીએ તો 29 માર્ચથી ઉકાઈ ડેમમાંથી સતત 800 ક્યુસેક જે પાણી છે તે કોઝવેમાં છોડવામાં આવી રહ્યું છે. આ એ જ પાણી છે તાપી નદીમાંથી સીધું જે સુરત મહાનગરપાલિકા વોટરને ટ્રીટેડ કરીને લોકોના ઘર સુધી પહોંચાડતા હોય છે. જોકે છેલ્લા કેટલાય સમયથી જે રાંદેર, અડાજણ સહિતના વિસ્તારોમાં પાણી દુર્ગંધયુક્ત આવતી હોવાની ફરિયાદને લઈને જે પાણી છે તે પાણી કોઝવે દ્વારા, ઉકાઈ ડેમ દ્વારા કોઝવેમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે હાલ તો જે પાણીની જે ગુણવત્તા છે તે સુધારા પર હોવાનું સામે આવ્યું છે. જી બિલકુલ, આભાર ચેતન આપનો સમગ્ર વિગત બદલ. તો